कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः શ્રી હરિ કૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી ગણશ્યા મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ ઘરડા અંતે પ્રકરણનું ઓગણચાલીસમું વચનામૃત ચાલે છે શ્રીજી મહારાજ સંવત અઢારસો છ્યાસી ના અષાઢ વધી દસમી દિવસ દાદા ખાચરના દરબારામાં ઉગમને દ્વાર ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન છે મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે ને મહારાજ પાસે સંતોને ભક્તોની સભા ભરાઈને બેઠી છે શ્રીજી મહારાજે સ્વયં ત્યાં પરમસો હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો છે ભગવાનની માયા તે કઈ છે મહારાજ એનો ઉત્તર સ્વયં આપ્યો છે દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ એ જ ભગવાનની માયા છે મહારાજ કે ભગવાન પાસે નિત્ય ચાર વસ્તુ માગવી એક અહમ અને મમત્વ થકી મારી રક્ષા કરજો બીજું તમારી વિશે પ્રીતિ થાજો ત્રીજું તમારી માયાને તર્યા હોય અને તમારા વિશે પ્રીતિવાળા હોય એવા સાધુનો સંગ દેજો અને ચોથું એવા ભગવાનના જે સાધુ હોય એમાં હેત અને મમત્વ દેજો પછી શ્રીજી મહારાજ કે ભગવાનના ભક્તોને બે બળ અવશ્ય જોઈએ એક આત્મનિષ્ઠાનું બળ અને બીજું ભગવાનના મહાત્મ્યનું બળ એમાં આત્મનિષ્ઠાનું બળ એટલા માટે જરૂર છે કે જ્યારે ભગવાનના સંત સ્વભાવ પર વાત કરે આપણું ધાર્યું હોય એનાથી કંઈક જુદી રીતે વર્તાવે ત્યારે જો આત્મનિષ્ઠાનું બળ ન હોય તો વાતના કરનારા ભગવાન જેવા સાધુનો પણ અવગુણ અને અભાવ આવે એ આત્મનિષ્ઠાનો અભાવ છે બીજું આત્માને જાણ્યો હોય તો મહારાજ કે જ્યાં ત્યાં એને પ્રીતિ ન થાય પોતાના સ્વરૂપને આત્મા જાણ્યો હોય હું બ્રાહ્મણ નથી પટેલ નથી આપણી જેટલી ઉંમર થઈ છે એમાં એક એક વર્ષ ઉમેરીને વિચારી લઈએ કે ક્યાં હતો ને શું હતો સ્ત્રી હોય તો વિચારે શું હતી ને ક્યાં હતી બસ એક વર્ષ પોતાની ઉંમરમાં કોઈ પણ વ્યક્તિ ઉમેરી અને પોતાને શોધવા માટેનો પ્રયત્ન કરે તો એના જીવનમાં આત્મવિચાર આપોઆપ દ્રઢ થઈ જાય ક્યાંય એને ગોતવા ના જવું પડે કે આત્મા એટલે શું ક્યાંય એને સત્સંગ કરવા ના જવું પડે જેટલી ઉંમર થઈ એને એક જ વર્ષ ઉમેરીને પોતાની જાતને ખોળવાની છે ક્યાં હતો આ નામવાળો વ્યક્તિ આ પૃથ્વી પર તો હતો ક્યાં શું હતો એટલે આત્મનિષ્ઠાનો વિચાર ભગવાનના ભક્તે નિત્ય કરવો જોઈએ બીજું ભગવાનનું મહાત્મ્ય કેમ જાણવું તો ભગવાનનું મહાત્મ્ય એમ જાણવું કે જેવી રીતે ચક્રવર્તી રાજા હોય ને એને અનેક ગામડાઓ પૃથ્વી પર હોય ને એનું રાજ હોય એમ બ્રહ્માંડ રૂપી ગામ એના રાજાધિરાજ મહારાજ છે બ્રહ્માંડરૂપી ગામના પટેલિયાઓ બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે આખા બ્રહ્માંડનું પાલન પોષણ અને સંહાર કરે છે એ ભગવાનનો મહિમા આવ્યો હતો ત્યાર પછી મહારાજે બીજી એક એ વાત કરી કે ભગવાને આ જગતની અંદર જે પંચ વિષયનું સુખ રચ્યું છે શબ્દ રૂપ પ્રશ્ન ગંધ આખું જગત આ પાંચ જ વિષયો પાછળ ચાલે છે જોબ કરે છે ધંધા કરે છે દોડાદોડ કરે છે બધાય પાછળનું કારણ પાંચ જ સબ્જેક્ટ છે આખા જગતની અંદર ઠેક બ્રહ્માથી માંડી અને કીટ સુધીની સૃષ્ટિમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચ વિષય છે પાંચ વિષય વિના પૃથ્વી પર કોઈ રહી શકતો નથી બ્રહ્માદિક પણ પાંચ વિષય વિના રહી શકતા નથી ફેર એટલો છે આપણે પણ શબ્દ સાંભળીએ છીએ પણ આપણે ભગવાનની કથા સાંભળીએ છીએ જગતનો જીવ છે પિક્ચરના ગીત સાંભળે છે આપણે કીર્તન સાંભળીએ છીએ અને અડધો જગતનો અને અડધો ભગત તો કોઈ વાર ગાડીમાં અમને અનુભવ થઈ જાય હરિભગતની ગાડીમાં બેઠા હોય હવે એને ખબર નહીં કે સ્વામી આજ બેહી જવાના છે ગાડીમાં અને અચાનક ક્યાંક બેસવાનું થયું હોય પછી ભગત તો ગાડી ચલાવતા હોય હવે એમને એવી ખબર ન કે સ્વામી એમના સ્વિચ દબાવશે અને સ્વિચ દબાવે ને આ ભજન ચાલુ થાય ભગત આ કેમ સ્વામી એ તો મારા દીકરા દીકરીઓની કાર છે આજે એની લઈને આવી ગયો તો એટલે અને કોઈ વાર કોઈ ભગતને પૂછે ભગત આમ કેમ તો કે સ્વામી ક્યારેક ક્યારેક સાંભળી લઈએ ચેન્જ થોડો રહે ફ્રેશ રહીએ એ ભગતને ન્યા ગયા બેઝમેન્ટની અંદર આખું સાહિત્ય આમ ઉપર ભગવાનના મંદિર પાસે વચના અમૃત નિષ્ફળ કાવ્ય ભક્ત ચિંતામણી બધું જ પછી બેઝમેન્ટમાં ગયા તો બેઝમેન્ટની અંદર આમ તમારે લાઈન હતી વી પચીસ સીડીઓની અંગ્રેજી નામ ને હિન્દી નામ ને ભાઈ નામોની તો ભગત આ શું તો કે સ્વામી બે થોડો ચેન્જ જોઈએ ને કે હું છોકરાઓ માટે બરાબર છે પણ તમારે ચેન્જ જોઈએ તો કે ક્યારેક ક્યારેક બેહીએ કે ક્યારેક આ છોકરા જોતા હોય ને તો ક્યારેક અમે બેહી જઈએ મેં કહું છોકરા માટે બરાબર છે અમે સમજીએ છીએ કે કોઈ પણ વાત આજે સત્સંગની અંદર આપણા કેટલાય હરિભક્તો એવા છે યુવાનો એવા છે જે લોકો પહેલેથી સત્સંગમાં હતા એમના લગ્ન થયા હોય ને એમના ઘરવાળા પાછળથી સત્સંગી થયા હોય હવે આ લોકોને સત્સંગ બધાને દહ દહ વર્ષથી થઈ ગયું હોય ઓલા એના ઘરમાં આવ્યા હોય એને હજુ છ મહિનાનો સત્સંગ હોય અથવા તો કોઈ બેન સત્સંગી હોય વર્ષોથી અને એને જો લગ્ન કર્યા હોય એ હજુ છ મહિનાથી સત્સંગી હોય તો આપણે સમજી શકીએ છીએ કે જે દસ વર્ષથી સત્સંગી થયો હોય એ પાકો જ હોય ઓલા સમજી શકતા હોય પણ હજુ વર્તી ના શકતા હોય એનો દોષ નથી એને જે દિવસે મહારાજને એવો મહિમા દ્રઢ થશે તે દી એ પણ એ વાત થઈ જશે પણ એને વાર લાગે સમય લાગે એ સમજી શકાય છે પણ વર્ષો નીકળી જાય કથાઓના કૂચા થઈ જાય અને તોય ના સુધરે સાંભળી નાખ્યા બસ આટલા નાખ્યા અને સ્વામી તમારોય વારો છે કેટલાય નાખી દીધા છે સાંભળી નાખ્યા હોય એટલે કથાને ધ્યાનથી સાંભળવી ભગવાનનો મહિમા બહુ સમજો એ વાત આવી કે ભગવાને પંચ વિષય આ જગતમાં રચ્યા છે કેવા રચ્યા છે કે લોકો પંચ વિષય માટે માથું કપાવે છે તમે જુઓ તો ખરા ઘર ઘરના ઝઘડાઓ પંચ વિષય માટે હોય છે એક સારું જમવાનું ના મળે માણસ આખું કલહ આખું ઘર કલહમાં થઈ જાય બોલો કલહમાં પરિણમી જાય એક ખાલી કઢી સારી ના બની હોય ક્યારેક મીઠું વધી જાય તો એની અંદર તો આખું ઘર કલહમાં થઈ જાય આ પંચ વિષય માટે જગત આખું માથા કપાવે છે તો ભગવાને જે પંચ વિષય રચ્યા છે એ તો કેવું છે કે જે મેં ગઈ વખતે કથામાં કીધું હતું મચ્છરિયું પેશાબ કરે એટલું જ સુખ એ પંચ વિષયમાં છે સમુદ્ર તો મહારાજની મૂર્તિ છે તો બુદ્ધિશાળી એવું વિચારે કે આ મચ્છરિયું પેશાબ કરે એટલું સુખ ભોગવવું હારો કે ઓલા સુખના સમુદ્રનું માછલું થઈ જવું એ સારું કોઈ તમને એવું કે કે તમને એક મહિને સો ડોલર મળશે એક મહિને સો ડોલર બાર મહિનાના કેટલા થયા બારસો ડોલર અને પાંચ વર્ષના કેટલા થયા છ હજાર ડોલર તો તમને પાંચ વર્ષે છ હજાર ડોલર મળે દર મહિને સો લો તો પણ જો તમે થોડી ધીરજ રાખો થોડી ધીરજ રાખો અને પાંચ વર્ષ સુધી કાંઈ ના લો તો તમને છ લાખ ડોલર મળે તો માણસ ક્યું પસંદ કરે કયું પસંદ કરે મહિને સો પસંદ કરે એ સો તો મેં વધારે કીધા ભગવાનના સુખ આગળ અહીંનું સુખ તો એક સેન્ટના કરોડમાં ના કરોડમાં ભાગ જેટલું પણ નથી એટલું ભગવાનની મૂર્તિનું સુખ છે જે કાંઈ જગતની અંદર સુખ દેખાય છે ભગવાનની મૂર્તિમાંથી અંશનો અંશનો કોટીમો ભાગ ભગવાને મૂક્યો છે કારણ કે જીવસૃષ્ટિને ચલાવવી છે એટલે મૂક્યું છે એ સુખ આ સૃષ્ટિને ચલાવવાની છે જો સુખનો અનુભવ થોડો કંઈ ના થાય તો પછી અહીં કોઈ જીવી જ ના શકે એટલે ભગવાને રચ્યું છે ભૂંડને ગંદકીમાંથી સરસ સુખ આવે ભૂંડને તમે ગંદકી સારામાં સારી આપો બેસ્ટ ક્વોલિટીની ગંદકી એટલે ભૂંડ રાજી રાજી થઈ જાય માલપુડા દૂધપાક મળે મને બોલો જે સુખનો અનુભવ માલપુડા દૂધપાકની આ શક્તિવાળાને જે એમાંથી સુખ આવે એ જ સુખ ભૂંડને ગંદકીમાંથી આવે સુખ તો એટલું જ આવે સેમ કારણ કે ભગવાનનું મૂકેલું આંશિક સુખ જ છે દરેક જગ્યાએ પણ બુદ્ધિવાળો વિચારે કે જેને આવું રચ્યું છે આવું સુખ મૂક્યું છે કે જેની માટે આખું જગત દોડાદોડ કરે છે એ જ જો મારા હાથમાં આવી જાય તો હું કેટલો સુખ્યો થઈ જાઉં એટલે તો કોઈ સંતને એક વ્યક્તિએ પૂછ્યું કે હે સંત તમારી પાસે નથી ગાડી પોતાની તમારી પાસે નથી તમારા બેંક બેલેન્સો નથી તમારી પાસે રૂપિયા નથી તમારી પાસે તમારી કોઈ પ્રોપર્ટી તમારી પાસે તમારું કશું જ નથી અને છતાંય તમે આનંદમાં શા માટે ત્યારે સંત કે મારી પાસે ભગવાન રૂપી નાનું છે ભગવાન રૂપી મૂડી છે એના આધારે હું આનંદમાં છું એટલે તમે જો સંતો આનંદમાં જ હોય જા હા અને જો અહીં આનંદ ના થાય તો ખોતરીને ઊભો કરેલો હોય અહીં આગળ જો દુઃખ આવે તો અહીં તો ખોતરેલું દુઃખ હોય અહીં ઊભું કરો તો જ દુઃખ થાય બાકી અહીં કોઈ દુઃખ જ ના થાય સુખી જ હોય કાંઈ ઉપાધિ ખરી કૌશિલ ભગત સવારમાં બે ગ્લાસ દૂધ ના પી લીધા નાસ્તો કરી લીધો બપોર પડી ત્યાં ઠાકોરજીની ઘીવાળી પૂરી મિષ્ટાન અને તમારે ક્યારેક ઇડલી સંભાર અને જમાડીને લેર કરો ને હાજ પડે ત્યાં પાછું વળી કંઈક સરસ મજાનું જમીન પોઢી જાઓ પથારી લઈને સ્વામિનારાયણ સ્વામીણ કરો ધ્યાન કરો ભજન કરો કેટલું સુખ બોલો હું ગઈકાલે આસિતભાઈ બધા બેઠા હતા કૌશિલ વખત ધ્યાન કરતા હતા બેઠા બેઠા એને પેલું ડટિયા નાખી એ દૂર બેઠા બેઠા એની સાદડી પર ધ્યાન કરતા હતા મહારાજનું તે મેં આ કૌશિલ કોણ તમે બેઠા હતા ને મોન્ટુ વખત હે મોન્ટુ વગત ને બેય બેઠા હતા મેં કીધું સંસારની અંદર કરોડ તમે ધાર મહેનત કરો તો એ આવું થાય મેં કીધું જગતનો જીવ કેમ સમજીએ કે આ વાતને સાધુ શું કરે છે એ જગતના જીવને કેમ ખબર પડે માયાની અંદર લબડાયેલ લપટાયેલો જે જીવ છે એને કેમ ખબર પડે કે ગુરુજી જેવા મોટા પુરુષો આવા સુને ધૂળ ધોયા જેમ ધૂળમાંથી સોનું ખોળે એમ મોટા સાધુ આ સંસાર રૂપી જીવોની ધૂળમાંથી સોનું ખોળે છે અને સોનું ખોળી એને ઓપ આપે છે એનું ઘરેનું બનાવે છે અને ઘરેનું બનાવીને શ્રીજી મહારાજ પહેરે ને ત્યારે ઘરેનું શોભે અને પછી જેને એ એ એ સોનાનો એવો એ જે એટલો ટુકડો આપેલો હોય ને જે મા બાપે એને પછી જ્યારે એ ઘરેનું મહારાજના શરીરમાં શોભે ને ત્યારે જોઈને રાજી થાય કે વાહ મારી જિંદગી ધન છે કે મારે ત્યાં આટલો સોનાનો ટુકડો આવતો આમે જો મારે ઘેર રહ્યો તો ધૂળ જ થઈ જાત આ સંસાર તો છે ને સોનાને ધૂળ જ કરી નાખે ગમે એવું સોનું હોય તો ધૂળ કરી નાખે બાપાને પૂછો ને અમારે ભીખા બાપાને જો ભગત એક દિવસ બાપા ઘેર ગયા રમેશભાઈ કે બાપાને ઘેર ફાવ્યું જ નહીં હું અરે ખૂબ ફાવ્યું જ નહીં એક દિવસ મેં ભાઈ અમારા ત્યાગી છે ત્યાગીને ગ્રહસને ઘેર ફાવે એ ત્યાગી છે એને ગ્રહસને ઘેર કેમ ફાવે આવે ના ફાવે એ હોય એ બરાબર ફાવી ગયું એટલે મારા જ્યારે ખરેખરી મસ્તી ચડી ગઈ એટલે હવે ન્યા ના ફાવે બોલો બાપાને હિપનોટાઇઝ થઈ ગયું બાપાને સાયકી અસર થઈ ગઈ છે જબરિયા ગણેશ્યામ મહારાજ કરે છે કોણ કરે છે મહારાજ શ્રીજી મહારાજ એવા શક્તિશાળીને એવા તાકાતવાળા છે જેની ઉપર નજર નાખે ને ધારે ને મોન્ટું ભગત જે સ્વામિનારાયણ હા શ્રીજી મહારાજની તાકાત છે કોઈ વ્યક્તિની નથી પ્રતાપ મહારાજનો છે કારણ કે મહારાજનું સ્વરૂપ જ એવું છે મહારાજ તો સંકલ્પ માત્રની અંદર ધારે ને તો સંકલ્પ માત્રની અંદર સુખ શંકાદિક જેવા અનેકને કરી મૂકે એવા શક્તિશાળી જેનો મહિમા બહુ મોટો છે હું એ કહેવા માગું છું કે ભગવાનના સ્વરૂપનું જે સુખ છે બુદ્ધિવાળો વિચારે કે ભગવાન તે કેવા હશે કેવા મોટા છે જે ભગવાને આવું જેને રચ્યું આ જગત જોને જૂજવી ભાતનું રહે આવું જેને જગત રચ્યું અને જે જગતની અંદર એવા સુખ મૂક્યા કે લોકો માથા કાપી નાખે છે એ ભગવાને પોતાના ધામમાં એ કેવું સુખ હશે કે એ મુક્ત એક મુક્ત અક્ષરધામમાં બેઠેલો ભગવાનની ભ્રકૃટીને નિરખે છે તો આ ભ્રકુટીને આટલી જ ભ્રકુટીને નિરખતા કરોડોના કરોડો વર્ષો જતા રહે તો એની વૃત્તિ ભ્રકુટીથી આંખની પાપણ સુધી નથી આવતી એ સુખ કેવું હશે એની કોઈ કલ્પના કરે ખાલી શું એવું એને અનુભવાતું હશે કે એ મુક્ત પુરુષ એક જગ્યાએથી બીજી જગ્યાએ યુગોના યુગો સુધી ખસી નથી શકતો જેવી રીતે આપણને કોઈ વસ્તુ જોવી ગમતી હોય તો આપણે વારે વારે એને જોઈએ ક્રિકેટના શોખીન જે હોય ભક્તો પણ હોય છે વચનામૃત વાંચવાવાળા પણ ક્રિકેટના શોખીન જબરાં હોય છે વચનામૃત તો વાંચે પણ ક્રિકેટનો શોખ એને જબરો હોય અને એમાં ઇન્ડિયા અને પાકિસ્તાનની હોય તો જોવાની ઓર મજા આવે એને અને ભારતની અંદર એ જોવાની એક મજા હોય છે હું ઘણી હું ના જોઉં પણ હું જે જોતા હોય ને એને જોઉં મને એની ઉપર રિસર્ચ કરવાની મજા આવે કેટલીક વખત જગતની અંદર જે બરાબર આસક્ત હોય ને એને જોવાની પણ એક મજા હોય છે એની ઉપર થોડું એનાલિસિસ કરવાની પણ મજા હોય છે એમાંથી ગુણ લેવાની મજા હોય છે કેવી એનાલિસિસ કેવું રિસર્ચ એમાંથી હું શીખવાનું પણ એમાંથી એ શીખવાનું કે ઓલો લોભી મહારાજ કે લોભી જેમ ધનમાં આસક્ત છે કામી જેમ સ્ત્રીમાં છે એમ મહારાજ અમને કહે કે જેવો એમાં આસક્ત એવું અમને ભગવાનમાં થાય તો ઠીક એ ક્રિકેટ જોવાવાળાને કેટલો શોખ હોય કેટલી આત્મબુદ્ધિ ભારત જો હારી જાય તો એ ખાય નહીં બોલો મેં એવા જોયા છે ભારત જો ક્રિકેટમાં હારી ગયું હોય તો બે એનો મૂળ ના આવે ખેતી કરવા ના જાય નોકરી કરવા ના જાય ધંધાની દુકાનો ના ખોલે અને ખાય પણ નહીં કેટલી આત્મબુદ્ધિ કેટલી આત્મબુદ્ધિ હારું એ જીવને કોઈ દિવસ સાધુવારે આત્મબુદ્ધિ ના થાય ભગવાન અરે આત્મબુદ્ધિ ના થાય આ જીવની કઠિનાઈ આ જીવની કઠિનાઈ આત્મબુદ્ધિ અરે કોઈકને તો એવું નહીં ક્રિકેટનો અમુક ક્રિકેટર હોય ને એની હારે આત્મબુદ્ધિ થઈ ગઈ હોય ઓલો જો એની વિકેટ વહેલી પડી ગઈ હોય તો આની વિકેટ પડી જાય ઘરની અંદર આપણને થાય કે આને ક્રિકેટના ક્રિકેટર હરે આટલી આત્મબુદ્ધિ કોણ આને મહિમા સમજાવા ગયો બોલો અને આખી જિંદગી નીકળી જાય ભગવાનને ભગવાનના સાધુ અરે આત્મબુદ્ધિ ના થાય સત્સંગ સાથે આત્મબુદ્ધિ ના થાય એટલે મહિમાનો વિચાર નિત્ય કરવો મહિમાના વિચાર વિના ક્યારેય પણ આત્મા બળિયો થતો નથી મહિમાથી જે છલો છલ હશે જેનું હૃદય મહિમાથી છલોછલ હશે એને આમ અંદરથી પૂર્ણપણું મનાતું હશે એટલે શ્રીજી મહારાજ કહે છે આવો વિચાર બુદ્ધિવાળો કરે ગમે છે મૂરખ મહારાજને ગમતો જ નથી તે મૂરખ કોણ ભગવાનમાં પ્રીતિ ના કરે બધા મૂરખ છે આગળ સ્વામી નારે નરે સ્વામિનારાય નરે મહારાજ કે બીજું એ પણ વિચારવું અને એ જીવને ભગવાને અને વળી સુસુપ્તિ અવસ્થાને વિશે એ જીવને ભગવાન મોટું સુખ પૂંઘી જઈએ ગમે એટલા થાકેલા હોય થાકેલો એટલે માણસ શું કરે શું વિચારે થાકેલો શું વિચારે આરામ કરી લઈએ બરાબર ઊંઘની ખેંચનારે હોઈ જઈએ હાલો હવે હુવા માટે એ તલપાપડ થતો હોય થાકેલો હોય ને એ વ્યક્તિ એક જ વસ્તુ વહેલી પથારી થઈને ને હુઈ જો વહેલી પથારી થઈને ને હુઈ જો અમારે સંતો જો બે ત્રણ દિના હરખા ઉજાગરા થઈ ગયા હોય અને એમાં શનિ રવિ આવ્યો હોય અને પછી ઉપર મારા જેવો સાદડી પર બેઠો હોય ને અને વી પછી હરિભક્તો બેહી ગયા હોય ને પછી અમારે ગોપાળન સ્વાય ગુરાની વાતો ચાલે આવે સંતોને હોવાની એક જ જગ્યા હોય બેહવાની એક જ જગ્યા હોય ક્યારેક આશિતભાઈ જેવા બેહી ગયા હોય ભૂત જેવું કામ હોય અને બેહી ગયા હોય તો પછી કહેવું પડે ભગત હવે કૌશિલ ભગત ધીરે રહીને પથારી કાઢે એક પથારી નાખે સમજાને ને એ તો હજુ નવા છે ને એટલે હજુ એ પાછા થોડું આમ જોયા કરે કે ખાલી થાય પછી નાખું પણ અજીત ભગત હોય ને અજીત ભગત તો પથારી લે આમ ધીરે રહીને ઓલી બાજુથી શરૂ કરે એટલે કે સ્વામીને ખબર પડે કે હવે બાકીના ને શું છે ભાઈ તમારે જે કરવું એ કરો પણ અમારું હું સુસુપ્તી અવસ્થાની અંદર જ્યારે આપણે થાકીએ છીએ જ્યારે આપણને બહુ થાક લાગે ને આમ બહુ આમ તંદરાવર ત્યારે આપણને એમ થાય કે હવે સૂઈ જઈએ થોડી વાર અને સૂઈ જઈએ તો ફ્રેશ થઈ જઈએ સુઈ જઈએ એટલે ફ્રેશ થઈ જઈએ કલાક દોઢ કલાક તો એ સુસુપ્તિની અંદર આપણે ગયા ત્યારે આપણે જીવતા હતા કે મરી ગયા જીવતા હતા બરાબર ને દાદા જીવતા હતા ખરા પણ ખબર રહી ખરી આમ જુઓ ને તો આપણા પચાસ વર્ષ કે હાઈટ કે હિત્યર આપણે જીવીએ ને એમાંથી પાંત્રી વર તો મરી જ જઈએ છે કારણ કે રાત્રે હોઈ ગયા હવાર ઉઠ્યા એ તો કંઈ કશું કર્યું જ નથી નથી ચાખ્યું નથી જોયું નથી સાંભળ્યું પથારી પડ્યા તે પડ્યા વળી ક્યારેક સ્વપ્ન સૃષ્ટિ ભગવાન વાસનાને કારણે થોડી દેખાડ દે પણ ત્યાં ભોગાઈ આવે થોડું હા જાગ્રતમાં ના મળ્યું હોય સ્વપ્નમ ભોગવી લે એને હવે થવું જોઈએ મોટા પ્રેસિડેન્ટ બરાબર છે એને એમ હોય કે અમેરિકાના પ્રેસિડેન્ટ થઈ જવું ક્યારે થવું ક્યારે થવું ક્યારે થવું ક્યારે થવું અથવા કોઈક ભારતની અંદર નરેન્દ્ર મોદીનું કાર્ય જોઈને એને એમ થાય કે હું મોદી ક્યારે બનું ક્યારે બનું ક્યારે બનું તે ભાઈ એને સ્વપ્નમ ભગવાન બનાવે કે ચાલ ભાઈ તું જાગ્રતમાં નથી બને એવો સ્વપ્નમ બની જા તારું મને એમ થાય કે કોઈ જાગ્રતમાં એવું થતું હશે હરેશભાઈ કે સાધુ ક્યારે બનુ સાધુ ક્યારે બનુ સાધુ ક્યારે બનુ કોઈને સ્વપ્ન જ નહીં આવતું હોય હું સાધુ થયો એવું સ્વપ્ન કોઈને આવતું હશે વિચાર આવે બોલો વિચાર શુદ્ધો ના આવે બાકી બીજું બધું આવશે જો સ્વપનામ બધું દેખાશે ના જોયું હોય એવું જ દેખાશે કારણ કે બેઠા બેઠા બધું જ કલ્પે પણ દી એવું કોઈને હજુ મેં આ જ સુધી એવું સપનું કોઈનું સાંભળ્યું નથી સ્વામી મને આજે એવું સપનું આવ્યું કે હું સાધુ હતો અને મારા જ આગળ કીર્તન ગાતો હતો એવું સપનું કોઈને નથી આવતું ખબર નહીં આરું એવું કેમ નહીં આવતું હોય કારણ કે એ સંબંધી વિચાર જ ના હોય એટલે સંસાર અસાર છે એવો વિચાર હોય તો આવે ને ભગવાન જ સાર છે એવો વિચાર કર્યા કરતો હોય તો ક્યારેક થઈ જાય હા સ્વપ્નમાં તો થાવ સુસુપ્તિમાં જ્યારે જીવ જાય ત્યારે એને સુખનો અનુભવ થાય છે એ ખબર કેમ પડે સુખનો અનુભવ થયો કારણ કે આપણે જ્યારે સુઈને જાગીએ છીએ ને ત્યારે આપણે ફ્રેશ થઈ જઈએ છીએ જો એકદમ ફ્રેશ હોઈએ અને ઊંઘ પૂરી ના થઈ હોય ને તો એમ થાય કે આજે મજા નથી પચાસ જણને કહીશું આજ મજા નથી તમને કોઈક હામે ઓળો પૂછશે તમારી આંખો કંઈક થોડી પ્રોબ્લેમ લાગે છે આ ઊંઘ નહોતી થઈ ઊંઘ નહોતી થઈ તો ઊંઘની અંદર ભગવાન સુખની અનુભૂતિ કરાવે છે એ પણ સુખ કોનું આપેલું છે ઊંઘમાં પણ સુખ કોણ આપે છે ભગવાન આપે છે ગણેશ્યામ દાદા હવે ઊંઘ આવવા માંડી ને હવે સુખ આપે છે ને મહારાજ પહેલાં બે દી તો ઘનશ્યામ દાદાને હું ખબર નહીં કે હું થાય છે કે મહારાજ ઊંઘ આવવા જ નથી દેતા મેં કીધું તમને મૂર્તિ બહુ પીવડાવીશ મહારાજને એટલે તમે અહીં બેઠા હવે તમારે રાત્રે જાગી જાગીને ભજન કરો ને મૂર્તિ ધારો એમ મહારાજ કહે છે પછી એક દિવસ આવે પણ સ્વામી આ દીથી ઊંઘ નથી આવતી ને મેં કીધું આવે ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરો કે મહારાજ જો મને અહીં રાખવો હોય ને તો ઊંઘ આપી દો ઘનશ્યામ મહારાજે જે ઊંઘ આપીને ભીખા દાદા કે ઘનશ્યામ દાદા નીચે હોડા હું ઉપર એવી ઊંઘ આપી દીધી શ્રીજી મહારાજે જે ઊંઘ આપી તે ઘનશ્યામ દાદા હેઠા ને ભીખા દાદા ઉપર એવું છે આ તો ભાઈ સુખની મૂર્તિ છે સુખ છોડે વાલ થોડો વધારે ખુલી જાય તો ઉપરથી અમારે એવું થાય દી કેમ ને છોડ કે હા ક્યારેક બહુ થાક્યા હોય તો પછી ભગવાન કે મારા ભગત તમારે ડબલ ઊંઘ આપી જોશે એટલે એ દિવસે અમારે પછી જે મેમ્બરો એને કેવું પડે કે તમારે જુદી રૂમ લઈ લેવી ન્યા તમે લો નહીં તો એકને સુખ આપે બીજા પાંચ દુખ્યા થઈ જાય એવું થાય કૌશલ ભગત ક્યારેક તમે બહુ સુખમાં જતા રહો છો આ ક્યારેક ક્યારેક જાય ગઈકાલ બહુ સુખમાં જતા રહ્યા હતા ક્યારેક થાય એવું ના થાય એવું નહીં થાક્યા હોય ને એને બોલો બપોરે હુંતા હતા પણ એ ખબર નહીં અહીં આવ્યા પછી ક્યારેક હુતા હોય બપોર પણ અહીં આવ્યા પછી એ બે ત્રણ દે ઊંઘી ગયા પછી તો બપોર હોવાનું જ બંધ કરી દીધું બપોર હોવાનું જ નહીં વાંચતા હોય લખતા હોય કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતા હોય એવું પછી થાકી જાય આખો દીધી સેવા કરીને તો ક્યારેક ઊંઘ આવે ને એટલે ગઈકાલ સરસ ભગવાને સુખ આપ્યું હતું આપે કહેવાનો મારો અર્થ એ છે કે ઊંઘની અંદર પણ જે સુખની અનુભૂતિ થાય છે એને આપવા વાળા પરમાત્મા છે જીવે કોઈ પ્રયત્ન નથી કર્યો કોઈને ઊંઘમાં જવું હોય તો જવાતું નથી ઊંઘમાંથી પાછું આવવું હોય તો અવાતું નથી ઊંઘમાં લઈ જવાવાળા અને ઊંઘમાંથી પાછા લાવવાવાળા પરમાત્મા પોતે જ છે પોતે જ છે બાકી તો જો આપણે સંકલ્પ કરીને ઊંઘ આવી જતી હોય તો તો પછી જોવાનું શું કંઈ જોવું પડે કોઈને ગોળી લેવી પડે ઊંઘની કેટલાયનો ઊંઘની ગોળીઓ લેવી પડે છે બોલો એવું દાદા આપણું તો પ્રાર્થનાથી પતી ગયું લોકોને તો ગોળી લેવી પડે ઊંઘ ના આવે બોલો એવું છે અને પાછું બહાર નીકળવા માટે જગાડવો પડે પાંચ તો પાંચ વખત એલાર્મ વગાડવું પડે ત્યારે ઊંઘમાંથી બહાર આવી રહે કારણ કે ભગવાન પકડી રાખે મારું સુખ લે હજુ તું એમાં એનો વાંક નથી મારા જ પકડી રાખે છે કે મારું સુખ હેતુ સુખ્યો છે લે હજુ સુખ લે હજુ લે હજુ લે હજુ લે તૃપ્ત નથી થયો હજુ લે એવું થાય હા કોઈ વાર અમને સુખ મળી જાય વધારે તો અમે લઈ લઈએ થોડું કહેવાનો અર્થ એ છે ભગવાનના ભક્તે એવું વિચારવું જોઈએ કે જે ભગવાનની મૂર્તિમાં આવું સુખ છે કે વ્યક્તિ આટલો જાગ્રત અવસ્થામાં છે પથ્થરને શિલા જેવો થઈ જાય છે એટલું ભગવાનની મૂર્તિમાં સુખ છે એ તો સુખનો અંશ જ છે સુસુપ્તી અવસ્થામાં મળતું સુખ એ પણ એક અંશ જ છે સુખનો તો ભગવાનના એ મુક્તો છે એ કેવા છે તો તમે જુઓ અક્ષરધામના મુક્તોનું વર્ણન જે આવે છે ને તમે આ સિક્યુરિટી સિસ્ટમ હોય ને આપણી અહીં નાખેલી છે ને તો પેલું સેન્સર હોય રાઈટ સેન્સર તો નિ આમ થોડુંક હલે ને તો એમાં બતાવે પણ એ સેન્સરના કોઈ ટકા હશે અમુક પર્સન્ટેજ હશે કે કેટલું સેન્સિટિવ પકડી શકે પણ એકદમ એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવું સેન્સિટિવ મશીન મૂકી દો ને સેન્સર મૂકી દો ને અક્ષર ધામની અંદર મૂકો ને એ મૂકતાનો એક વાળના આપણો વાળ હોય ને એના અબજમાં ભાગ પણ આમ હલે એટલા સ્થિર થઈને મૂર્તિને જોતા હોય એટલે અહીં સ્થિર થવાનો અભ્યાસ કરવો જોઈએ પહેલાં ગોપાળન સ્વામી કે સ્થૂળ શરીરને જીતવું સ્થૂળ શરીર એટલે આપણું આ શરીર છે ને સ્થૂળ શરીર છે આને જીતવું આસન જીતવું એક બેઠકમાં આમ બેસી રહીએ કેટલી વાર એવું જીતવું પછી સૂક્ષ્મ જીતાય અને પછી કારણ જીતાય આ તો આમ માનસિક કરવા બેઠા હોય ને પાંચ મિનિટમાં પચાસ પાંચ મિનિટમાં પચાસ વખત હલે હવે તમે વિચારો કે એને કેદી ભગવાનની મૂર્તિમાં સ્થિતિ બંધાઈ રહે પહેલાં તો પોતાના આસનને જીતતા શીખવું આસન જીતે કોને કહેવાય કે શરીર તમે જે પોઝિશનમાં બહુ કડકને બહુ ટાઈટય નહીં બેસી જવું બહુ ઢીલાઈ ન બેસું માપે એક પોઝિશનમાં આપણે શાંતિથી બેસી શકીએ એવી પોઝિશન શીખવી અને એવી પોઝિશનમાં બેસી અને ધીરે 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 અભ્યાસપૂર્વક શરીરને ટ્રેન કરવું પડે ત્યાર પછી સ્થૂળ શરીર જીતાય અને સ્થૂળ શરીર સ્થિર રહેતું થાય ને પછી સૂક્ષ્મને સ્થિર કરવું પડે અંદરના સંકલ્પ રૂપી શરીરને એ સ્થિર થાય ને પછી વાસના રૂપી કારણ શરીરને સ્થિર કરવું પડે અને કારણ શરીર સ્થિર થાય ને ત્યારે આત્મામાં મૂર્તિ સ્થિર થાય અને ત્યારે ભગવાનનો જેવો છે એવો મહિમા સમજાય ત્યાં સુધી આ જે મહિમા હું કહું છું એ વાચ્યાર્થ છે અને જે સાંભળે છે એને શ્રવણ જ કર્યું છે એનું મનન નથી કર્યું માટે એવી રીતે જીતવું બેસી બેસીને શરીરને જીતવું અને આ બધું ક્યારે થાય યુવા અવસ્થામાં થાય હરીશભાઈ હવે તમારે જીતવું હોય તો તમારે બધાની ઉંમર થઈ ગઈ હવે શું હવે પૂરું થઈ ગયું હવે તો બસ ભજન કરવાનું સોમેણ સોમેણ પણ આ જુવાન હોય મોન્ટુ ભગત જેવા મહારાજ જેવા કૌશિલ ભગત જેવા આપણે બધાને થાય હવે આ બાપાઓને તો જે જીતી ગયું એ થઈ ગયું એ થઈ ગયું મોહન થાળ ઢળી ગયો હવે પૂરું થઈ ગયું મોહનથાળ ઢળી ગયો હવે તો સીધા બસ ખાવાનો રહ્યો હજુ આપણી તો ચાસ નહીં હાલે છે એટલે આપણે હાલે કૌશિલપદ આપડે તો શેકાઈ જ છે હજુ એટલે વાંધો નથી હજુ ધાબો જ દીધો છે હજુ ગેસ નથી ચડ્યો દાબો દીધો લોટને હા પેલું ઘી ને એનું મોહન આપે ને એમ મોહન દીધું છે હજુ તો પછી શેકાશે ચાસની લેવાશે પછી હરકી ઢાળશે પછી ઠરશે પછી પીસ પડશે ને પછી મહારાજ ને ગુરુજી જમશે અને કહેશે બહુ સરસ બન્યો ત્યારે મોહનતાળ ઠર્યો સુખ્યો થઈ જાય છે અને વળી ભગવાનના ચરણ કમળની રજને બ્રહ્મા શિવ લક્ષ્મીજી રાધાજી નારદ સુખ શંકાદિક નવ યોગેશ્વર એવા એવા મોટા છે તે પણ પોતાના મસ્તક ઉપર ચઢાવે છે અને માનને મૂકીને એ ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે એ ભગવાન કેવા મોટા છે તો કે જે સૃષ્ટિના કરતાં બ્રહ્મા છે જે સૃષ્ટિના સંહારક શિવ છે લક્ષ્મીજી છે રાધાજી છે નારદજી જેવા સુખદેવજી જેવા સંકાદિક જેવા નવ યોગેશ્વરો જેવા એ ભગવાનના ચરનારવીન પોતાના મસ્તક ઉપર ચઢાવે છે આવા મોટા એ ભગવાન છે અને એની ભક્તિ કર્યા કરે છે નિરંતર એની ભક્તિ કરે છે આવા મોટા છે તોય ભક્તિ કરે છે તો આપણે તો હાવ છોટા છે કર્યા જ કરવી જોઈએ હાલતા ચાલતા સ્વામિનારાયણ 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 જપ્યું લઈને મંડે જ રેપડવું વન વંદુના પદ સતત ફોનની અંદર એ તમારે આમ કાનની અંદર ડટિયા નાખીને વંદુના પદને સોમિનેણ સોમેણ સોમેણ ચાલુ આલું જ રાખવું ભગવાનની ભક્તિ છે ને હાલતા ચાલતા ખાતા પીતા કર્યા જ કરવી ગ્રહસ્થ આશ્રમમાં હોઈએ કે અમે ત્યાગ આશ્રમમાં હોઈએ ભગવાનની ભક્તિ કરવીને જીવના પોતાના હાથમાં છે ભક્તિ કરવા માટે કાંઈ જુદો સમય કાઢવાની જરૂર નથી ઘણા લોકો એમ કે ટાઈમ મળે તો ભજન કરીએ ને ના ટાઈમ મળે ત્યારે ભજન કરશો તો ટાઈમ મળવાનો જ નથી પણ હાલતા ચાલતા ખાતા પીતા મોન્ટુ ભગતનું મેં અંગ જોયું જબરું અંગ છે એને હું વાતો કરતો હોઉં ને તો એનો જપ ચાલુ જ હોય એને જેટલું બોલવાની જરૂર પડે એટલી જ વાર મારી જોડે વાત કરે નહીં તો હું ભલે વાતો કરતો હરીશભાઈને એવું અંગ છે જપ્યું ચાલુ સમયે સમયે સમય અહીં બધા લગભગ બીકા બાપા ઘનશ્યામભાઈ બધાને મેં જોયું કે એ અંગ સતત ચાલુ અને એવું જ અંગ જોઈએ પણ બધા તમે તો ઉંમરવાળા પણ આ મોન્ટુ ભગતનું મેં જેટલા અહીં યુવાનો છે ને એમાં એમનું અલ્પેશ ભગતનું એ બેનું અંગ મેં આ આ જોયું બાકીનાનું હજુ મને અંગ બધાનું આમ સ્મૃતિ નથી પણ એ બેનું અંગ મને આમ પાક્કું મગજમાં ફિટ થઈ ગયું કે એ બે આમ નવરા પડે ને સોમેણ સોમેણ સોમણ તમે વાતો કરતા હો હું ભલે કંઈ બીજી વાત કરતો હોઉં સત્સંગની કરતો હોઉં મારે બીજી વાત કરવી હું બીજી વાત એને કરવા માટે કરતો હોઉં હું વ્યવહારનું એ કામ કરતા તેને વ્યવહારનું કામ કરતો પણ એ એનું સોમણ સોમ કે મને જવાબ આપવા પૂરતા જ અટકે જેવો જવાબ પૂરો થયો પાછું શરૂ કરી દે એવું કરવું જ જોઈએ એ અંગને વધારવું જ જોઈએ ગ્રહસ્થ આશ્રમમાં રહ્યા હોય કે અમે ત્યાગાશ્રમ હોઈએ ભક્તિ કરવી આપણા હાથમાં છે કોઈ એવું કે મને ટાઈમ મળતો નથી એનું બાનું છે એ એનું બાનું જ છે એને મોક્ષના માર્ગમાં ચાલવાનો ખપ નથી એટલે એનું ટોટલી એ બાનું છે એટલો ટાઈમ તો મળે જ ગાડીઓમાં જોબો કરવા જાય તો ગાડીની અંદર હાવ નવરા જતા હોય ત્યારે તમે કથાની કેસેટ મૂકો હાથમાં જપ્યું રાખો સોમેન સોમેણ કરો કેમ ના પડે મોટેલ ઉપર કામ કરો છો તો મોટેલની અંદર તમારે જે કામ કરવાનું હોય પણ કાનની અંદર નાખીને કાનમાં ડટિયા નાખીને અહીંયા આઈપોડ જે હોય પેલું લટકાવી દો સાંભળ્યા કરો કેટલું સરસ છે સાધનો અત્યારે આટલા સારા થઈ ગયા છે કે તમે કંઈ પણ કાર્ય કરતાં કરતાં ભક્તિ સતત કરી શકો અરે ઠાકોરજી જમાડવા બેઠા હો ને તો એ કાનમાં ડટિયા નાખી દો ને ઠાકોરજી જેમાં બપોરનો લંચ લો ને કાનમાં ડટિયા નાખીને થોડી કથા સાંભળતા જાઓ ને જમતા જાઓ ક્યાં ભક્તિ નથી થાય એવી આ યુગમાં જે વ્યક્તિ એવું કહે છે કે મારાથી ભક્તિ ના થાય મને ટાઈમ મળતો નથી એ નપુસક છે એને ભગવાનનો મહિમા જ નથી એટલે એવું કહે છે કે મને ટાઈમ મળતો નથી નહીં તો આ યુગમાં કોઈ એવું કહી શકે એવો દાવો ના કરી શકે કે મને ટાઈમ નથી આ યુગમાં સાધનો એવા છે પૂર્વે તો કેવું હતું બાપા તમે એ જમાનો જોયો હોય કે જે જમાનામાં સંતોને ચાલતા આવવું પડતું હાલતા આવવું પડતું ગાળા લઈને તમારે બીજે ગામડે મૂકવા જવું પડતું આવા પુસ્તકોના છાપખાના નહોતા તે આવા રેકોર્ડિંગ કથાઓ નહોતી યુટ્યુબ ઉપર જે સ્વામીને બોલાવો એ સ્વામી આવી જાય કથા કરવા એવું નહોતું એ જમાનો હતો તે જમાનાની અંદર એ લોકો કરેલી વાતોને વાગોળ્યા કરતા ને ભક્તિ કોઈ દી એની નહીં કથા વાર્તા એકની એક કર્યા કરતા તો આ યુગમાં તો આટલા બધા સાધનો ભગવાને આપ્યા કે તમે ગમે ત્યાંથી કથા સાંભળી શકો ગમે ત્યાંથી ભજન કરી શકો અને તોય જીવ એવું કે મારાથી ભક્તિ નથી થતી આ તો સુવર્ણ યુગ છે અક્ષરધામમાં જવા માટે હું માનું છું કે આની પહેલાંનો યુગ અને કદાચ આજથી સો વર્ષ પછીનો યુગ એના કરતાં બેસ્ટમાં બેસ્ટ આપણને શેરડીનો વચલો ભાગ જો કહીએ ને તો અત્યારનો મળ્યો છે એકદમ સાનુકૂળ નહીં કુટુંબ પરિવારની ઉપાધિ નહીં આપણને કોઈ નાતબારા મૂકીએની ઉપાધિ નહીં આજુબાજુવાળા કોઈ આપણને આડોશી પાડોશી આવે આવી ભૂમિ અમેરિકા જેવો દેશ હાવ અનાર્ય દેશ એ અનાર્ય દેશની અંદર પણ આટલું સુખેથી કથા વાર્તા ભજન ભક્તિ થાય પંચ વર્તમાનયુક્ત સાધુના નિત્ય દર્શન થાય ઘનશ્યામ મહારાજ એનો આપણને રોજ દર્શન એને ક્યારેક પ્રસંગો પર થાળ આદિ કરવાની સેવા એને થાળ સેવાની સેવા એને જમાડવાની સેવા એના વાઘાની સેવા આ બધું આ આદેશો મળે છે આ કેટલો મોટો ભગવાનનો પ્રતાપ આજ ભગવાને આપ્યું આપણને એટલે કોઈ ભગવાનના ભક્તો આ કથા સાંભળતા હોય ને તમામ ભક્તો એટલા કટિબદ્ધ થાજો કે ક્યારેય પણ એવું બાનું ના કાઢતા મારાથી ભક્તિ કરવાનો મને ટાઈમ નથી અત્યારનો આ સારામાં સારો સમય છે નિષ્કુળાન સ્વામી કે એવો અભાગ્યો એ કહેવાય રે જે કોઈ આ સમામાં રહી જાય રે અભાગ્યો કહેવાય આવો સમો આવ્યો અને રહી જાય તમને જમવાની સરસ મજાની પંક્તિ પડી હોય ને દસ ખાણાની ડીશ આપી હોય ને પચી આઈટમ આપી હોય અને ટેબલો ઉપર પીરસવાવાળા હોય ને તમારા મોઢામાં મૂકવા માટે બે માણસો ભાડે રાખ્યા હોય કે ના જમે ના હાથ એમના ઉપડે તો ભાઈ મોઢામાં કોળિયા મૂકજો પરથી બે માણસો ડીશની આજુબાજુમાં ઊભા હોય અને આ બાજુથી એક ગારીનો ટુકડો મૂકે મોઢામાં બીજો એક બાજુ પર હલવાસન મૂકે મોઢામાં અને તોય આ કે આવે મોઢું ખોલું ક્યારે મોઢું ખોલું ક્યારે તો પછી શું કરવું પડે ખો એને પથ્થરા ખવડાવવા પડે પછી એમ આ એવું છે અત્યારે મહારાજે આ યુગ આપ્યો છે ને આ ગારીને અલવાસન મોઢામાં ટુકડા કરીને કોક મૂકેશ કોક મૂકેશ લો કાંઈ ઉપાધિ વિના ભગવાન ભજાએ એવું કરી છે માટે ભગવાનના ભક્તો આપણે બધા ભક્તિ કરીએ ઊં તમે બે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ 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 એવા મોટા છો મહારાજ તે મને મળ્યા છો આ જ ગાયા જ કરીએ ગાયા જ કરીએ ગાયા જ કરીએ દ્રઢ થઈ જાય મહારાજે સાંભળ્યા કરે કારું હું આવડો મોટો આને મળ્યો એવી અને ખબર છે એટલે મહારાજ પછી ભૂલે જ નહીં તમે કોઈને બહુ કયા કરો ને કે તમે મને મળ્યા છો તમે મને મળ્યા તમે મને મળ્યા પછી મારે શું એવું કહો ને અમે છે ને ઘણી વખત આમ જોજો પાછા જ્યારે કહીએ ત્યારે બધા એવું ના માનતા કે અમને આવી રીતે જ કહે છે એમ પણ અમારે ક્યારેક કોઈ કાર્ય કોઈક જોડે કરાવવું હોય બરાબર અમને ખબર હોય કે હવે આ બીજું કંઈ કરી શકે એમ છે જ નહીં તો આની પાસે જ આ કાર્ય કરાવવું છે એટલે પછી એને શું કહે ભગત આ તો તમે જ કરી શકશો બીજા કોઈથી નહીં થાય ઓલો ના કરવાનું ને તોય કરે હા અમારી પાસે ગુરુજી ઘણી વખત એવું કામ કરાવે હા અમને ક્યારેક પોરો ચડાવી દે કારણ કે એને ખબર હોય કે આમ કાંઈ બીજું આ કરે નહીં તો કંઈ કરાવવું હોય અરે ભાઈ પચા માળા તો નિષ્કામ તું જ કરી શકે બીજો કોઈ નહીં કરી શકે તો પચા માળા નિષ્કામ કરવા બેહી જ જાય એવું હોય એટલે એનો ક્યારેક એવું કરવું પડે તો જો આ એક જીવ આવું કરે તો તમે રોજ મહારાજને કહો મહારાજ તમે બહુ મોટા મને મળ્યા જ છો હા મહારાજ તમે મને મળ્યા જ છો મહારાજ તમે મને મળ્યા જ છો આવી એ તો બધે જ છે ક્યાં નથી શ્રીજી મહારાજ તમે મને મળ્યા જ છો મળ્યા જ છો અરે કોકના કાનમાં તમે રોજ નાખ્યા કરો ને એકનો એક શબ્દ તો તમે જોજો એને એ શબ્દની અસર થઈ જાય તો ભગવાનના કાનમાં રોજ નાખ્યા કરો મારા તમે મને મળ્યા છો તો મને મળ્યા છો તમે મને મળ્યા છો જેવા હું જેવો છું એવા પણ તમે મને મળ્યા છો તો બસ તમે મને મળ્યા છો મળ્યા છો કરીએ ને તો એક દિવસ વાસ્તવિક મળી જાય હાચેને મળી જાય હાચેને આપણને ભેટી લે એવું થઈ જાય કારણ કે રોજ સાંભળે ને એમ થાય કે હવે મહારાજના મગજમાં ફિટ થઈ જાય કે હું આને મળ્યો જ છું હાલો મળી જ લઉં આવે અને મળી લે અને વાસ્તવિક મળેલા જ છે એટલે રોજ ગાયા કરવું હાલતા ચાલતા આવી નિષ્કુળાંત કાવ્યની કડીઓ હરિસ્મૃતિની કડીઓ ભક્ત ચિંતામણીની કળીઓ કીર્તનની કળીઓ ભગવાનના ભક્તોએ નવરા બેઠા આવી કીર્તનની કડીઓ નિષ્કુળાંત કાવ્યની કડીઓ બધું છે ને મોઢે કર્યા કરવું પડે ઓછામાં ઓછી વીસ પચીસ ત્રીસ કડીઓ એવી કરી રાખવી જોઈએ થોડી વૈરાગ્યની થોડી ભક્તિની થોડી મૂર્તિની આવી બધી કડીઓ મોઢે હોય હાલતા કારણ કે એકલું જપ કરવામાં ક્યારેક થાકી જવાય પણ થોડું ગાઈએ ગુણાન સામે કીધું બધું ફરતું ફરતું કરવું થોડી કથા થોડું કીર્તન થોડું ભજન થોડી સેવા બધું જ ફરતું કરીએ તો જીવને ચેન્જ મળે ચેન્જ તો જોઈએ જ ચેન્જ તો જોઈએ જ પણ આવું ચેન્જ જોઈએ ફરતું ફરતું કરવું પણ ભક્તિ કર્યા કરવી આવા મોટા મોટા જો ભગવાનની ભક્તિ કરતા હોય તો આપણે તો કરવી જ જોઈએ અને માનને મૂકીને પાછા આ ભક્તિ કરે છે કેવી રીતે માનને મૂકીને આટલું સામર્થ્ય આવ્યા પછી પણ પાછા એમ નહીં કે આવે તમે બહુ મોટા થઈ ગયા તો એ ભગવાનને નથી છોડતા નહીં તો જીવને એવું થઈ જાય શેખ મિયાને ભગવાને ના કીધું સિંધમાં જાઓ અને સત્સંગ કરાવો શેખ મિયા કે સિંધમાં જવાનું એક તો સિંધ જેવો દેશ ન્યા બધા ને તલવારુંવાળા આરબુ માણસો ને ત્યાં તમે મને મોકલો સિંધમાં સત્સંગ કરાવવા અને સિંધની અંદર મારી વાતોને સાંભળે કોણ હું વાતો કરવાની તો કે સ્વામિએણ સર્વોપરી હું સ્વામિ એણ કે ને આ કોઈ માને નહીં સ્વામીને ઓળખે નહીં મહારાજા મારી દાઢી ખરી જાય ને હું એ મરી જાઉં મહારાજ કે અમે તમને ઐશ્વર્ય આપીએ શું ઐશ્વર્ય આપશો તમારી દાઢી મૂકી દઈએ કે મહારાજ કે દાઢીમાં મહારાજ દાઢીમાં આ દાઢીમાં હું ઐશ્વર્ય મૂકશું મહારાજ કે બસ તમારી એક જ વાત કરવાની કોઈને વાત કરવાની કે ભાઈ ભગવાન સ્વામિ પ્રગટ થયા છે સર્વોપરી છે ઓલો કે જા જા એટલે એનો કહો દેખ મેરી દાઢી કે સામને બસ આટલું જ તમારે કરવાનું એટલે ઓલાને સમાધિ બાકીનું બધું એને જાતે થશે શેખ મિયા કે એમ નહીં મારા જમાવવું પડે પહેલાં જોવું પડે કે થાય છે કે નહીં ટેસ્ટ સમજ્યા ને સિસ્ટમને ટેસ્ટ તો કરવી પડે ને તો શેખ મિયાન મહારાજ કે કર ટેસ્ટ અહીંયા આગળ જા ગઠપુરના પાદરમાં જઈને તો ગટપુરમાં પાદરમાં જઈને ટેસ્ટ કર્યો ખરેખર થયું મહારાજ ભાઈ આવીને કે મહારાજ છે તો સાચું સમાધિ થાય છે મહારાજ કે ચપટી વગાડવી એટલે બેઠો થાય ચપટી વગાડી ભાઈ બેઠા થયા પેલા પૂછ્યું હું જોયું અક્ષરધામમાં આવું જોયું આવું જોયું શેખ મિયાન થયું કે આ બરાબર આલ્યું આવે હવે વાંધો આવશે નહીં ભાઈ સિંધ દેશમાં ગયા અને પછી તો એ મોટી મોટી સભાઓ ભરે સ્વામી ભગવાનની વાતો કરે અને પછી બધા કે પણ એ ભગવાન છે એની હું ખાતરી દેખ મેરી દાઢી કે સામને તે હા બધા સમાધિમાં જાય તેજ 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 દેખાય મહારાજ પર બેઠેલા દેખાય અનંત મુક્તો બેઠેલા દેખાય ટાડું ટાડું થઈ જાય જોયું જ નથી એટલે અમેરિકા પહેલીવાર આવે ને ત્યારે એરપોર્ટ ઉપર જ માણસને ટાટું ટાટું થઈ જાય હા હે ટાઢું ટાઢું ને એમાં એ જો રાતે નીકળ્યો હોય ને પહેલી જ વખત એરપોર્ટની બહાર અને અમેરિકાની ફ્લડ લાઇટોને આમ તમારે આમ લાઇટિંગ સિટી એમાં જો ન્યૂયોર્ક બાજુથી નીકળ્યો હોય રાત્રે એરપોર્ટથી ઉતરીને કે પર ઉતરીને અને ત્યાંથી નીકળતો એના આમ બિલ્ડિંગોની લાઇટો જોઈએ ને ઓલું જોઈએ ને ઓહો હો ટાઢું ટાઢું જ થાય બોલો એવું જ થાય ને મોન્ટું બધું ના થાય પહેલી વખત તો એવું જ થાય હવે ઇન્ડિયાની ટ્યુબલાઇટો સ્ટ્રીટ પર જોઈએ એક એક અને અહીંયા આગળ કેટલા આવા મોટા મોટા લાઇટો જોઈએ ટાઢું જ થાય ને એમાં શું ન ભાઈ અમને થાય ભાઈ અમે પહેલી વખત આવીએ તો અમને થાય જોઈને એવું છે જ્યાં સુધી ભગવાનનો મહિમા ના સમજાય ત્યાં સુધી અહીંનું જ બધું ટાડું થાય એ હમ ના સમજાય જ્યાં સુધી એ લાઇટનું કનેક્શન ના થાય ત્યાં સુધી અહીંની જ લાઇટો ટાડું કરે એ લાઈટ સુધી દેખાય નહીં ત્યાં સુધી એવું થાય પછી તો બધાય લોકો સમાધિમાંથી બહાર આવે પણ બહાર આવીને શેખ મિયા કે સ્વામી ભગવાન લોકો કે હા ના સ્વામી ભગવાન ભાઈ ભગવાન તો તમે અલ્લાહ તમે છો શેખ મિયા કે હું નહીં એટલે દહ પંદરથી તો હું નહીં હું નહીં ચાલ્યું પણ પછી બહુ લોકો કહેવા લાગ્યા ને તે રાત્રે હરો પથારીમાં પથારી હોવા જાય ને કે બધા કે છે તો કેવું હશે ખરેખર હું ખરેખર નહીં હોઉં હું ના હોઉં તો આવું થાય કેવી રીતે હું હોઈશ તો હોયશ હોઉં તો હોઉં અને હોઉં તો હોઉં પછી તો નક્કી થઈ ગયું પછી તો હું જ દેખ મેરી દાડી કે સામને શ્રીજી મહારાજ કહે કે હા હવે આ ફસાયો છે પછી તો પાછો ટેક ગઢપુરની પાદરમાં આવીને પાછો વિદ્યા અજમાવવા આવ્યો મહારાજે સિંધમાં કીધું હતું ભાઈ કોઈ ગુજરાતમાં ચાલુ કરી દીધું મહારાજ કે આવે ગટપુરની પાદરમાં ગઢપુરની પાદરમાં આવ્યો ને અને ન્યા કરીને મહારાજે ચપટી ને તે દાઢીનું ઐશ્વર્ય જ લઈ લીધું અને દેખ મેરી દાડી કે સામે લોકો મારવા પાછળ દોડ્યા કાંઈ દેખાયું નહીં અને પછી મહારાજ પાસે આવ્યો મહારાજ પાસે પછી બ્રહ્માનંદ સ્વામી પાસે ગયો ને બ્રહ્માનંદ સ્વામી ગયેલા ભગવાનથી બેઠો મૂરખ તને ખબર નથી મહારાજનું આપેલું હતું તો કે મહારાજ પાસે આવે શું કરું સ્વામી કે દાઢી કરીને જ્યાં દાઢીમો ઉતારી નખતારી ઉતારીને મહારાજ પાસે ગયો ને મહારાજને કે મહારાજ માફ કરજો મહારાજ પાસે માફી માગી તો મહારાજ કે જો એમ નહીં ઘોડાની ગોળશાળાની અંદર લાદ બધી માથે ઉપાડ અને એની સેવા કર એ કરાવી નિર્માણી થઈને કરી ત્યારે રાજી થયા એટલે માનને મૂકીને ભક્તિ કરવી આવું કંઈક આપી દીધું હોય તો ભક્તિ જતી રહી જોયું ને મોટપ આપે અને ભક્તિ ના જાય એ મહાનતા કોઈ કહે ને કે મોટા પુરુષનું લક્ષણ શું તો મોટા પુરુષનું લક્ષણ વાદળા ભેગા કરીને વરસાદ પાડ દે એ નહીં મોટા પુરુષનું સૌથી મોટું લક્ષણ પરમ ગુણ પરમ વિવેકી ગુણ કો માનન આવે પરમ ગુણ પરમ વિવેકી ક્ષર અક્ષર અરુ અક્ષર પરકી સબહિસમજ લાવે ક્ષર અક્ષર અરુ અક્ષર પરકી ક્ષર એટલે નાસવંત અક્ષર એટલે જેનો નાશ નથી એવા મુક્તો અને અક્ષર પરકી એટલે પુરુષોત્તમ એની બધી સમજણ એના હૃદયમાં જબરજસ્ત ફીટ હોય પરમ ગુણ બધા જ ગુણ એમાં હોય પરમ વિવેકી વિવેકના તો નિધિ હોય ગુણ કો માન ન આવે આ સત્પુરુષનું લક્ષણ છે સત્પુરુષનું લક્ષણ આ છે સંપૂર્ણ તયા બધા જ ભગવાન જેવા ગુણ હોય ભગવાન જેવું ઐશ્વર્ય હોય ભગવાન એને વસ વર્તતા હોય ભગવાનમાં જ જીવતા હોય ભગવાન માટે જ જીવતા હોય ભગવાન માટે જ કરતા હોય ભગવાનના સંકલ્પથી જ કરતા હોય ભગવાનના સંકલ્પથી જ હોય અને ભગવાન સાથે એકમેક હોય છતાંય પણ ભગવાનની ભક્તિને ક્યારેય છોડતા ના હોય આ મોટા પુરુષનું જબરું લક્ષણ છે આ મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ને ત્યારે તમને ખબર છે બાર જ્યાં આગળ હોલનું ઉદઘાટન કરતા હતા ને જ્યાં આગળ આપણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ બધા સંતો બેઠા પછી ઠાકોરજીના ટેબલ લેવા સંતો દોડ્યા અંદર ઠાકોરજી માટે બેઠક સંતો પેલું બહુ જ આમ આમથી આવવાનું નામથી આવવાનું સંતો બે હોય આયોજનમાં થોડું ઉતાવળમાં થોડું એ થઈ ગયું તો ઠાકોરજીના ટેબલ બે બાજુના રહી ગયા હતા પછી યુવાનો લેવા દોડ્યા ને બધું થયું તે ગુરુજી ત્યાં બેસી તો ગયા બધા પછી તરત જ મને બોલાવીને બાજુમાં કીધું કે મને આ ફાવે જ ના કે તમે ઠાકોરજીની બેઠક કરવાની ભૂલી જાઓ અહીં તમે અમારી માટે સોફા મૂકી દીધા પણ તમે ઠાકોરજીની બેઠક કરવાની ભૂલી જાઓ આ મને ફાવે જ ના આ ભક્તિ છે આ શું છે ભક્તિ છે અજ્ઞાની જીવ શું સમજી શકે મોટાની સમજણને મોટાની સ્થિતિને અજ્ઞાનીને પામર જીવ ક્યારેય સમજી શકતો નથી મોટાની ભેગા રહે એને દિવ્યતાથી જોવે શાસ્ત્રની દ્રષ્ટિથી એને સમજે ત્યારે મોટાની યથાર્થ મોટાઈ સમજાય છે ત્યારે એ જેવા છેવા જણાય છે અને જેવા છેવા જેથી મોટા જણાય તેથી જ મહારાજ જેવા છેવા એ સમજાઈ શકે છે ત્યાં સુધી એ આપણને કહે ને એ કશું આપણને આમ થોડી વાર લાગે પાછું બાષ્પીભવન થઈ જાય પણ જે કહે છે એની સ્થિતિને આપણે બરાબર સમજી લઈએ એના લેવલે જતા રહીએ ત્યાર પછી એની વાત બરાબર બંધ બેહી જાય અને એની વાત બહે ને ત્યારે આપણી બાજી ખરેખર પાકી જાય એટલે મોટા એવા હોય છે માનને મૂકીને ભગવાનની ભક્તિ કરતા હોય એ જ મોટા હોય મહારાજ કે એવી ભક્તિ કર્યા કરવી બીજી વાતને આપણે આવતીકાલે સાંભળશું શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્મા વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી મહારાજ